હવે બાળકો પણ ખુશ અને મમ્મી પણ. કારવા મિની કિડ્સ. વેવાઈ કહેતા જીભ ખચકાય છે, પણ શું વેવાઈ, બોલો બોલો શું વાત હતી? વેવાઈ વાત જાણે એમ છે કે તમારી દીકરી સોનલ તો મારા ઘરની વહુ છે જ, પણ તમારી બીજી દીકરી રાધા જો મારા ઘરની વહુ બની જાય ને તો મારા ઘરની શોભા વધી જાય. અરે વેવાઈ, તમે તો મારા મનની વાત કરી દીધી. વાત જાણે એમ છે કે મારો દીકરો વિશાલ અમેરિકાથી ભણતર પૂરું કરીને આવ્યો છે, હવે ત્યાં સેટ થવા માંગે છે. હવે રાધા જો એની સાથે લગ્ન કરીને ત્યાં સેટ થઈ જાય તો વિશાલને એકલું પણ નહીં લાગે અને મારી જવાબદારી થોડી ઓછી થઈ જાય. અરે વે ભાઈ, શુભ અવસરમાં મોડું કરાય જ નહીં. ચાલો ત્યારે કાલે ગોર મહારાજને બોલાવીએ ને સગાઈની વાત નક્કી જ કરી નાખીએ. સરસ સરસ. કાલે મારા સગાઈની તારીખ છે ને તું હજુ સુધી કેમ ચૂપ છે? તું બધાને હકીકત કહેતો કેમ નથી? કોને કહું? નાનપણથી ઉછેરનાર મારા મોટા બાપુને, કે જેમણે મને મા બાપની કમી મહેસૂસ નથી થવા દીધી, કે પછી લક્ષ્મણ જેવા મારા ભાઈ વિશાલને? રાધા, મારે તો પ્રેમમાં બલિદાન આપવું જ પડશે. Oh, cool.
મમ્મીઓનો રો મહાદ રે હો બળજો વિખુટા પડેલા ને બેલા તમે કરજો એ મારજો તમે લેખને માથે મે કરે ભગવો રાકેશ, શું છે? મારા માટે તમે લોકો તમારા પ્રેમનું બલિદાન આપવા જઈ રહ્યા હતા રાકેશ, એક વખત તે જો મને કીધું હોત ને ભઈલા, તો હું મારો જીવ પણ આપી દેત. પણ આજે તે સાબિત કરી દીધું કે આપણે પારકા છીએ. રાકેશ, આજે તે મને બાપ તરીકે જુઠ્ઠો સાબિત કરી દીધો. જો થોડુંક મોડું થયું હોત ને તો હું મારી જાતને ક્યારેય માફ ના કરી શકત. વે ભાઈ, હવે તમે જેમ કહો તેમ. મને માફ કરો રાકેશ. માફી માંગવાની ના હોય. અને વેવાઈ, મને ગર્વ છે કે આપણા સંતાન આટલા સમજદાર છે. વેવાઈ, રાધા તમારા ઘરમાં વહુ બનીને આવશે જ, અને રાકેશ સાથે જ આવશે. ઇન્ડિયા ડોલે.